फिर प्रहलाद भाई जानी छेल्ला 25 दिवस थी सर्दी खांसी और तावनी बीमारी थी बीमार था। अमदावाद खाते जायडस हॉस्पिटल में एमनी तपास थयेली अने अत्यारना जे वावड़ चाले छे कोरोना कोविड हॉस्पिटल में कोरोना कोविड टेस्ट पण करवानी सजेशन आप्युं अने ए सुप्राटेक हॉस्पिटल की अंदर टेस्ट करायो, टेस्ट पण नेगेटिव आव्यो। छेल्ला 82 वर्ष थी अन्न जड़ लेता नहोता एटले एमनी पर कोई दवा अपाई नहीं, आयुर्वेदिक एमना शरीर पर लेप नहीं लगाया था जेनाथी एमने सर्दी कफमां राहत थयेली अने 10 दिवस पछी ए पोते फरता थया था। एमनी इच्छा हती चराड़ा गामनो एमना पोताना मूळ गाम जवुं, त्यां पण 10-12 दिवस सुधी सेवकोए सेवा पण करी, परंतु छेल्ला एक वीक पहेला एमने पोताना एवी रीते पोतानी इच्छा पूरी थई गई थी अने मारुं इच्छा मृत्यु छे। એમણે એમની રીતે જે એમના મોટા ભાભી હતા એમને બધું કીધેલું હતું કે મારો દેહ પણ પડી જાય તો મને અંબાજી લઈ જજો, જ્યાં મારી મૂર્તિ મૂકી જાય ત્યાં સમાધિ આપજો, આ બધું એમને એડવાન્સ કહી દીધું હતું। ગઈકાલે પણ મને એમ કહેવામાં આવ્યું કે મેં એમને કીધું કે ચલો અંબાજી જઈએ, પણ મને એમ કહેવામાં આવ્યું આવી રીતે ઈશારો કર્યો હું સમજી ના શક્યો અને 8 કલાક પછી મારે આવવું પડ્યું, એ પોતે બ્રહ્મલીન થઈ ગયા હતા। 2 દિવસ એમના દર્શન માટેની વ્યવસ્થા કરેલી છે, લાઈવ ભક્તોને વિનંતી કરેલી છે, લોકડાઉનનો જે કાયદો છે એનું પૂરેપૂરું ચુસ્તપણે પાલન કરવાનું છે, સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું છે, એટલે સરકારમાંથી પોલીસ દ્વારા આપણને વિશેષ એમના પરિવારના સિવાય કોઈ વ્યક્તિના હાજર રહેવા દેવાનું નથી, એટલા માટે સોશિયલ મીડિયા દ્વારા આપણે એમના લાઈવ દર્શન કરેલા છે, એટલે લાઈવ દર્શન લોકો કરી શકશે, તો આવા સંજોગોની અંદર ભક્તો પોતાના ઘેર રહી અને લાઈવ દર્શન કરે।